चलो मित्रों, आज ना वीडियो में जो टेब्लेट योजना, टेब्लेट योजना એટલે શું, टेब्लेट योजना ની અંદર આપણે કોને કોને લાભ મળે તેની આજ ના વિડિયો માં આપણે સંપૂર્ણ રીતે માહિતી જો. સૌથી પહેલે જો આપણે ચેનલ ની અંદર આપણે નવા હોય તો આપણી ચેનલ ને આપણે સબસ્ક્રાઇબ કરો, અને જો તમને વિડિયો જો માહિતી તમને સારી લાગે તો આપણા વિડિયો ને આપણે લાઈક કરો અને શેર કરો. સૌથી પહેલે આપણે ઉદ્દેશ ટેબ્લેટ યોજના બહાર પાડવાનો ઉદ્દેશ શું હતો, તો કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓનું શિક્ષણનું પ્રમાણ વધે અને ડ્રોપ આઉટ દરમાં ઘટાડો થાય. એટલે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓનું શિક્ષણનું પ્રમાણ એટલે કે જે આપણું ઓછું છે તેની અંદર આપણે ટેબ્લેટ યોજના એટલે કે લાલચ આપીને તેનું આપણે શિક્ષણનું પ્રમાણ વધે. તેની અંદર ટેબ્લેટ યોજનાની અંદર આપણે ફોર્મ ભરવા માટે આપણે આવક મર્યાદા શું છે, તો કે આવક મર્યાદા આપણે કોઈ પણ પ્રકારની આપણે નથી. એટલે કે ગમે તેટલી આવક હોય તોય પણ આવે તે વિદ્યાર્થી આપણે ટેબ્લેટ યોજનાની અંદર આપણે લાભ લઈ શકીએ છીએ. પાત્રતાના ધોરણો એટલે કે ટેબ્લેટ યોજનાની અંદર આપણે લાભ ક્યારે મળે, તો કે ટેબ્લેટ યોજનાની અંદર આપણે ધોરણ 12 પછી આપણે ઉચ્ચ અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને મળે. એટલે કે ધોરણ આપણે 12 પાસ થઈ જાય એટલે કોલેજની અંદર આપણે FYની અંદર આપણે એડમિશન લઈ એટલે કે પહેલા સેમની અંદર આપણે ટેબ્લેટ યોજનાનો આપણે લાભ મળે. ટેબ્લેટ યોજનાની અંદર આપણે કોલેજે આપણે ઓફલાઈન ફોર્મ ભરવાના રહેશે અને આપણે તે વિદ્યાર્થીને આપણે ટેબ્લેટ યોજનાનો લાભ મળશે. તો કે ટેબ્લેટ યોજનાની અંદર આપણે મળતી સહાય કેટલી છે, તો કે શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવતા ટેબ્લેટની 1000 રકમ ભરવાની આપણે રહેશે. એટલે કે આપણે કોલેજે આપણે ઓફલાઈન ફોર્મ ભરી એટલે આપણે 1000 રૂપિયા આપણે ત્યારે ફોર્મ ભરતી વખતે આપણે કોલેજે જે તે કોલેજે આપણે જમા કરાવવાના રહે છે ત્યારે જ આપણે આ ટેબ્લેટ યોજનાની અંદર આપણે લાભો લઈ શકીએ છીએ. તો કે ટેબ્લેટ યોજનાના ફોર્મ આપણે જ્યારે ઓફલાઈન ભરવાના થાય ત્યારે 1000 રૂપિયા ફી આપણે ભરવાની રહે છે. હવે અરજીની પ્રક્રિયા, હવે આપણે અરજી કઈ જગ્યાએ ટેબ્લેટ યોજનાની અંદર આપણે ફોર્મ કઈ જગ્યાએ ભરવું, તો કે ટેબ્લેટ યોજના માટે વિદ્યાર્થીઓએ કોલેજમાં જે દરખાસ્ત કરવામાં આપવામાં આવે છે, એટલે કે કોઈ પણ વિદ્યાર્થી આપણે જે તે કોલેજની અંદર આપણે સ્ટડી કરતા હોય તે વિદ્યાર્થીએ તે જ કોલેજની અંદર આપણે FYની અંદર સેમેસ્ટર પહેલાંની અંદર આપણે આ ફોર્મની આપણે અરજી કરવાની રહે છે. આ ફોર્મ આપણે ઓફલાઈન ફોર્મ ભરવાના રહે છે. અમલીકરણ કરતી કચેરી એટલે કે જિલ્લા નાયબ નિયામ અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, અરજી સાથે રજૂ કરવાના પૂરા, એટલે કે જ્યારે ટેબ્લેટ યોજનાની અંદર આપણે ફોર્મ ભરી ત્યારે તેની અંદર આપણે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ આપવામાં આવે છે તેની અંદર આપણે ડોક્યુમેન્ટની અંદર એક આપણે શાળા છોડીએનું પ્રમાણપત્ર એટલે કે LC ની નકલ, એક માર્કશીટ એટલે કે ધોરણ 12ની આપણે માર્કશીટની નકલ, એક આધાર કાર્ડ અને એક જાતિનો દાખલો, ટોટલ આપણે 4 આપણે ડોક્યુમેન્ટ આપવાના આવે છે. જો ટેબ્લેટ યોજનાની અંદર આપણે ફોર્મ ભરવું હોય તો આપણે શાળા છોડીએનું પ્રમાણપત્ર, માર્કશીટ, આધાર કાર્ડ, જાતિનો દાખલો, ટોટલ આપણે 4 ડોક્યુમેન્ટ આપણે આપવાના રહેશે. જો તમને આ માહિતી, તો ચલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોયું ટેબ્લેટ યોજનાની અંદર આપણે કોને કોને લાભ મળે તેની અંદર આપણે કયા ડોક્યુમેન્ટ જોઈએ તેની માહિતી આજના વિડીયોમાં સંપૂર્ણ રીતે જોઈ. જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો આપણા વિડીયોને આપણે લાઈક કરો અને આપણી ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરો. તો ચલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જોયું કે ટેબ્લેટ યોજનાની અંદર આપણે કયા કયા ડોક્યુમેન્ટ જોવે, ટેબ્લેટ યોજનાની અંદર કોને કોને લાભ મળે. આવા જ ડોક્યુમેન્ટ જાણવા માટે આપણી ચેનલને આપણે સબસ્ક્રાઇબ કરો.